તો હું પ્રફુલ મકવાણા સતખીવાલ વિદ્યામંદિર સા તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં નામાન મૂળ તત્વો એમાં ચેપ્ટર નંબર પાંચ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો વિશે જોઈશું સૌ આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો હિસાબી સમીકરણ અને તેના ધંધાના વ્યવહારો કેવા છે તેની વિગતવાર સમજૂતી આપણે મેળવી લઈએ મિત્રો તો નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્ત્વનો ઉદ્દેશ એવો કહે છે હિસાબોમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાક્કા સરોયાનો સમાવેશ કરવામાં આવે છે કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતાને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને પાક્કા સરોયામાં લઈ જવામાં આવે છે બરાબર છે નફા નુકસાન ખાતું બંધ કરવાનું હવે એમાં મિત્રો વાર્ષિક હિસાબો છે હિસાબો કરીએ આપણે એમાં પહેલાં વેપાર ખાતું બને ત્યાર પછી વેપાર ખાતામાં જે કાચો નફો કે કાચી ખોટ મળે એને આપણે નફા નુકસાન ખાતામાં લઈ જઈએ અને નફા નુકસાન ખાતામાં જે પણ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે એને આપણે પાકા સરયામાં લઈ જઈએ છીએ એટલે એ પ્રમાણે આપણે અહીં સ્ટેપ બાય સ્ટેપ હોય છે જે આગળ આપણે સમજીશું આ અંગે વિગતવાર સમજૂતી હવે પછીના પ્રકરણમાં આપવામાં આવેલ છે સામાન્ય રીતે વર્ષના અંતે પાકું સરયું તૈયાર કરવામાં આવે છે પાક્કા સર્વાયાના બે અંગો છે એક તો મોડી દેવા અને બીજું છે મિલકતો બરાબર હવે પાકા સર્વાયના નમૂનાની વાત કરીએ તો મિત્રો આ બાજુ પર મૂડી દેવા આવે છે અને જમણી બાજુ પર મિલકતો લખાય છે બરાબર તો એ રીતે આપણે સમજીએ તો પાક્કા સર્વાયની વાત કરીએ તો એમાં મૂડી દેવા અને મિલકતોનો સમાવેશ થાય છે ધંધાના દરેક વ્યવહારની આખરી અસર તો પાક્કા સારવાયાના ઉપર દર્શાવેલ અંગો મૂડી અને દેવા તેમજ મિલકતો પર પડે છે ધ્રિ અતિનામ પદ્ધતિ પ્રમાણે ઉપરના બંને અંગેનો સરવાળો એટલે કે સોરી અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે એટલે કે પાક્કું સરવાળું જ્યારે બંધ કરીએ ને આપણે ત્યારે બંને બાજુનો સરવાળો કેવો હોય સરખો હોય દાખલા કે મૂડી દેવા મૂડી દેવા બાજુ પર દસ હજાર મળ્યા તો મિલકત લેના બાજુ પર ટોટલ કેટલું થવું જોઈએ દસ હજાર જ થવું જોઈએ તો આ બંને બાજુનું ટોટલ કેવું આવવું જોઈએ સરખું આવું છે તો પાકો સરયું મળ્યું છે એવું કહેવાય હવે એમાં આપણે એક સમીકરણ એનું જોઈ લઈએ કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું એટલે આપણી પાસે જે પણ મિલકતો છે એ મૂડી દાખલા કે તમે કોઈ ધંધામાં પૈસા રોક્યા છે દસ હજાર રોકડા લાયા દસ હજારનું ફર્નિચર લાવ્યા તો વીસ હજાર તમે મૂડી તરીકે હવે અને દસ હજારની લોન લીધી તો લોન લીધી એ તમારું દેવું છે અને બીજું બધું મૂડી છે બરાબર એ રીતે સમજવું અને આ બંને એનું ટોટલ એટલે મિલકતો તો એ કઈ રીતે એસેટ એટલે એ કેપિટલ વત્તા લેબિલિટીઝ બરાબર એ બરાબર સી વધતા એલ એને ટૂંકમાં આપણે આને હિસાબી સમીકરણ કહેવાય છે તો આગળ જોઈએ આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે આ આધુનિક અભિગમ છે તો હવે ડિટેલવાઈઝ આપણે ના જોતા આગળ જોઈએ તો એની સમજૂતીમાં શું કહે છે કે હિસાબી સમીકરણ અંગેના વ્યવહારોમાં આપણે હવે અહીં અહીંયાથી મેઇન પોઈન્ટ આપણો ચાલુ થાય છે ટૉપિકનો મિત્રો આ સમીકરણના અભિગમમાં વ્યવહારની અસર સીધી રીતે મિલકતોને મૂડી દેવા પર દર્શાવવામાં આવે છે આ અગાઉ ખાતાના પ્રકાર અને તેના નિયમોનો અભ્યાસ કર્યો ત્યારબાદ આમનો કેવી રીતે લખાય તે અંગેની જાણકારી મેળવી ઉપરના નિયમો ધ્યાનમાં લઈને સમીકરણની પદ્ધતિની જાણકારી મેળવીએ સમીકરણ પદ્ધતિના અમલ વખતે ધંધાના વ્યવહારોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી દેવામાં આવે છે તો સમીકરણ પદ્ધતિ સરળતાથી સમજી શકાય છે એમાં ફર્સ્ટ નંબરે માલને લગતા વ્યવહારો આપણે જોઈએ માલને લગતા માલને તમે કાં તો ખરીદવાના છો કાં તો વેચવાના છો કાં તો ખરીદેલો માલ પાછો આપવાના છો કાં તો તમે વેચેલો માલ પાછો લેવાના છે અથવા અન્ય રીતે ગયેલ માલ તો આ બધા માલના વ્યવહારો છે બરાબર ખબર ભળી મિત્રો ફરી સમજાવું છું માલને લગતા વ્યવહારોમાં માલની ખરીદી આવે વેચાણ આવે ખરીદ પરત આવે છે વેચાણ માલ પરત આવે અન્ય રીતે ગયેલ માલ ચોરીથી ગયો હોય આગમાં બળી ગયો માલ એ રીતે નેક્સ્ટ ઉપજ ખર્ચના વ્યવહારો ઉપજમાં મળેલ ભાડું મળેલ કમિશન ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય છે ખર્ચાઓમાં પગાર મજૂરી જાહેરાત ખર્ચ વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો આ ચેપ્ટરમાં આપણે મેઇન એનો એક્ઝામ્પલ જોઈશું તે પહેલાં જોઈ લઈએ ત્રણ મિલકતની ખરીદ વેચાણનો વ્યવહારો નાણાં ઓછીના લેવાના લેવાના કે લખતા અંગે અને ઓછીના નાના પર લગતા વ્યવહારો ઉપરના વ્યવહારોને આપણે એ બરાબર સી વધતા એલ તરીકે દર્શાવીએ છીએ ફક્ત એમાં વધારો અને ઘટાડો પણ થઈ શકે એક મિલકત વધે અને મિલકત ઘટે એસેઝ એ એટલે એસેટ બરાબર પછી સી એટલે કેપિટલ એલ એટલે લેબિલિટીઝ બરાબર યાદ રાખવાનું એ અને સીમાં વધારો ઘટાડો એ અને એલમાં વધારો ઘટાડો સી અને એલમાં વધારો ઘટાડો તો મિત્રો હવે આગળ જોઈએ આ પોઈન્ટ તો આમાં એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એક્ઝામ્પલની સમજૂતી હવે જોઈશું સૌપ્રથમ જોઈએ નીચેના વ્યવહારોની આમનો લખોને તેને તેની સમીકરણ આધારિત હિસાબી અસર આપો સમજાવો પહેલો વ્યવહાર રમેશ દ્વારા વીસ હજાર રોકડા દસ હજારનું ફર્નિચર લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો બરાબર આમાં જુઓ રોકડ એટલે મિલકત કહેવાય ફર્નિચર પણ આપણી મિલકત છે બરાબર આ રોકડ અને ફર્નિચર બંને આપણી મિલકત છે હવે ધંધો શરૂ કરવા લાય એટલે મૂડી તો થવાની છે બરાબર એટલે મૂડી આપણે હંમેશા જમા કરવાની અને આ બંને રકમને ઉધાર કરવાની એટલે આ બંને મિલકતમાં આવે એટલે મિલકતમાં વધારો બરાબર અને દેવામાં પણ વધારો થશે કઈ રીતે એ સમજી આવે સૌ પ્રથમ એની આમ નો સમજી લઈએ રોકડ ખાતે ઉધાર વીસ હજાર ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર તે મૂડી ખાતે જમા ત્રીસ હજાર ટોટલ ઉધારનું રોકડ વધી ફર્નિચર પણ જો રોકડ આવે છે એટલે રોકડ વધી ફર્નિચર પણ આવ્યું એટલે ફર્નિચર વધ્યું અને મૂડી પણ વધી શું વધી મૂડી હવે એને કઈ રીતે લખાય છે આપણે જોઈએ મિત્રો આ નમૂનો ખાસ મોડે કરી દેવાનો યાદ રાખવાનો બરાબર સૌ પ્રથમ મિલકતો આવે ત્યાર પછી મૂડી અને દેવા આ ત્રણ ખાના પાડી દેવાના એમાં પહેલું એસેટ એટલે મિલકત કેપિટલ એટલે મૂડી અને લેબિલિટીઝ એટલે દેવા સૌપ્રથમ આપણી જોડે મિલકત કઈ કઈ આવે છે જોઈ લઈએ તો કે મિલકતમાં પહેલું રોકડ એટલે રોકડ વીસ હજાર ફર્નિચર તો કે દસ હજાર ટોટલ આપણી મિલકતો કેટલી થઈ દસ હજાર હવે આપણી મૂડી પણ કેટલાની ત્રીસ હજારની એટલે ટોટલ મિત્રો યાદ રાખો એ બ એ બરાબર સી વત્તા એલ એટલે આ બંનેનું ટોટલ આ મિલકત થવી જ જોઈએ એટલે એ બરાબર આવવા જ જોઈએ તો આ બંને ટોટલ એટલે એ જો અહીંયા આગળ એ આપણે સાબિત કર્યું છે બતાવું તમને તો આ ત્રીસ હજાર અને આ ત્રીસ હજાર બંને મળી ગયા એટલે આ બંનેનો સરવાળો કેટલો ત્રીસ હજાર બરાબર તો એ બરાબર સી વત્તા આ સમીકરણને ગોખી નાખવાનું યાદ રાખવાનું મોડે રાખ કરી દેવાનું કારણ કે આ તમારે આ પ્રમાણે સમીકરણનો દાખલો ગણવાનો હોય છે નેક્સ્ટ હવે બીજો વ્યવહાર પાંચ હજાર બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું એની આમનો બેંક ખાતે ઉતાર પાંચ હજાર તે રોકડ ખાતે જમા પાંચ હજાર બેંક સિલક વધી અને રોકડ ઘટી હવે એનો વ્યવહાર કઈ રીતે જુઓ મિત્રો યાદ રાખું ઉપરનો વ્યવહારો નીચે ઉતારતા જવાનું આપણે સૌ પ્રથમ રોકડ આપણી જો કેટલી હતી વીસ હજાર આપણે બેંકમાં એ રોકડા કેટલા ભર્યા એટલે રોકડ ઘટી એ વીસ હજાર આપણી જો રોકડા પડ્યા હતા એમાંથી આપણે બેંકમાં ભરીએ છીએ કેટલા પાંચ હજાર એટલે આપણી રોકડ થઈ ગઈ કેટલી પંદર હજાર વીસમાંથી પાંચ જાય તો પંદર હજાર એટલે બીજા પાછા બેંકમાં આપણા કેટલા વધ્યા પાંચ હજાર એટલે બેંક સિલેક્ટ કેટલી પાંચ હજાર કરી આપણે પંદર વત્તા પાંચ એટલે વીસ અને ફર્નિચર હતું કેટલાનું આપણે આ જ ફર્નિચર નીચે ઉતાર ઉતારતા જવાનું તો દસ હજાર ટોટલ ત્રીસ હજાર આપણી મૂડી કિલ્લાની છે ત્રીસ હજારની એટલે થઈ ગયું ક્લિયર અહીં આગળ બરાબર રોકડમાંથી બેંકમાં ભરાય એટલે રોકડ ઘટી અને બેંકમાં આપણે પૈસા ભર્યા છે એટલે બેંક સિલેક્ટ વધી ગઈ ઓકે ત્રીજો વ્યવહાર આઠ હજારનો માલ રાજેશ પાસેથી ખરીદ્યો છે એની આમનો ખરીદ ખાતે ઉધાર આઠ હજાર તે રાજેશ ખાતે જમા આઠ હજાર માલ એટલે કે સ્ટોક વધ્યો અને દેવું વધ્યું બરાબર હવે ઉધાર માલ ખરીદ્યો છે મિત્રોએ આ યાદ રાખવાનું એટલે અહીં આગળ જો હવે રોકડ આપણી જો કે લેતી પંદર હજાર બેંક સિલેક્ટ કે લઈ પાંચ હજાર ફર્નિચર કિલાનું દસ હજાર એટલે આ તો બેટથી એન્ટ્રી કરી આપણે પણ ખરીદી એટલે સ્ટોક આપણે માલ ખરીદી એટલે સ્ટોક વધે ને આપણી જોડે એટલે એ પણ મિલકત કહેવાય એટલે ટોટલ આપણી જોડે આડત્રીસ હજાર કેટલા થઈ ગયા અડત્રીસ હજાર હવે ત્રીસ હજાર આપણી મૂડી ઉપરથી લાયા આગળ નીચે અને રાજેશભાઈ જોડેથી તમે માલ ખરીદે ધારે એટલે તમારું દેવું વધે છે એટલે અહીંયા આગળ દેવું વધે એટલે આઠ હજાર દેવામાં આપણે લખીશું રાજેશભાઈ દેવું આઠ હજાર એટલે ટોટલ ત્રીસ હજાર વધતા આઠ હજાર એટલે આડત્રીસ હજાર અહીંયા આગળ આવી ગયા બરાબર એ પ્રમાણે આગળ વ્યવહારને ઉતારતા જવાનો બરાબર નીચે ચાર તારીખ છ હજારનો માલ રોકડેથી ખરીદ્યો એની આમનો જોઈ લઈએ ખરીદ ખાતે ઉધાર ચાર નંબરની આમનો જ છ હજાર તે રોકડ ખાતે જમા છ હજાર માલ સ્ટોક વધ્યો અને રોકડ ઘટી હવે અહીંયા રોકડેથી માલ આપણે એટલે રોકડે રોકડેથી માલ ખરીદ્યો એટલે રોકડ જાય અને માલ વધે સ્ટોક વધે કઈ રીતે જોવા હવે આ રોકડ નીચે ઉતારી હતી પંદર હજાર એમાંથી ખરીદી એટલે કે રોકડેથી ખરીદે એટલે એમાંથી રોકડ આપણે બાદ બાદ કરીશું એટલે પંદરમાંથી છ ગઈ એટલે બાકી રહ્યા નવ હજાર કેટલા રહ્યા નવ હજાર હવે નવ હજાર આપણી જો રોકડ રહી અને સ્ટોક તમારો ઉપર સ્ટોક કેટલો હતો જો મિત્રો આઠ હજાર એમાં આપણે નવી ખરીદી કરી એટલે આઠને છ કેટલા ચૌદ એટલે ચૌદ હજાર રહી મૂક્યા નવ હજાર વધતા ચૌદ હજાર વધતા પાંચ હજાર બેંકશીલ એવીને એવી બેઠી ઉતારી છે દસ હજાર ફર્નિચર એવું ને એવું ઉતાર્યું છે અહીં આગળ ઉપરથી બરાબર નીચે લાયા એટલે ટોટલ અડત્રીસ હજાર આવી દેવું જે હતું એ જ રાખવાનું અને મૂડી પણ જે હતી એ જ બરાબર આમાં કોઈ વધારો ઘટાડો નથી ઓકે આગળ પાંચ રૂપિયા પાંચ હજારનો માલ નવ હજારમાં રમણને ઉધાર વેચો તમે માલ ઉધાર વેચો છે એટલે એની આમ નોંધ રમણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા નવ હજાર નવ હજાર લેણું વધ્યું અને માલ સ્ટોક ઘટ્યો હવે એની એન્ટ્રી જોઈ લઈએ મિત્રો રોકડ તો એવી નહીં આપણે લખાશે સ્ટોક સ્ટોક એટલે આપણી જો રથો કેટલાનો આગળથી લાયા ચૌદ હજારનો ચૌદ હજારમાંથી વેચાણ કેલાનું કહ્યું પાંચ હજારનું એટલે વેચાણ કર્યું એટલે આપણે પાંચ હજારનું વેચાણ કર્યું એટલે બાકી રહ્યો આપણી જો સ્ટોક કેટલો નવ હજાર હવે લેણું એટલે આપણે આગળ જોઈએ મિત્રો તો વ્યવહારમાં પહેલાં સમજી લો તમે કે રમ રમણ ખાતે ઉધાર એટલે દેવું આપણું છે રમણભાઈને આપણે માલ વેચેલો છે એટલે એ આપણા માટે શું થયા દેવાદાર અને આપણા આપણે એમના માટે લેણદાર બરાબર તમે વેચેલો છે એટલે ઓકે તો એની એન્ટ્રી જોઈ લઈએ મિત્રો તો કે સ્ટોક તમારો રોકડ નવ હજાર સ્ટોક ચૌદ હજાર એમાંથી વેચાણ પાંચ હજારનું દેવું બરાબર દેવું રમણભાઈ દેવાદારો પૈકી આપણે કેટલાનો માલ એમને વેચ્યો છે નવ હજારનો કેટલાનો નવ હજારનો હવે મિત્રો આમાં નવ હજારમાંથી આપણે વેચાણ કિંમત કઈ રીતે લખી છે એ સમજશે તો કે નવ હજાર છે ને આપણે અહીંયા આગળ આવી વેચાણ જુઓ બરાબર તો આ વેચાણની નોંધ અહીંયા આગળ કરી છે આપણે બરાબર આ નવ હજાર લેણવું દેવાદારું એટલે મિલકત કહેવાય આપણી શું કહેવાય મિલકત બરાબર એટલે મિલકત લેવામાં આવે નવ હજાર બેંક સિલક્ટ જે હતી વેચાણ હવે અહીં આગળ યાદ રાખો મિત્રો કે મૂડી આપણી કેટલી છે ત્રીસ હજાર વેચાણ નફો હવે તમારો માલ કેટલાનો હતો અહીં આગળ વેચાણની મૂળ કિંમત કેટલી પાંચ હજાર નવમાંથી પાંચ ગયા તો બાકી રહે કેટલા ચાર હજાર એટલે બાકી રહ્યા આપણા ચોત્રીસ હજાર અને આઠ હજાર એટલે ટોટલ બેતાલીસ હજાર અહીંયા આગળ આવે છે ફરી સમજાવું છું મિત્રો યાદ રાખજો પાંચ હજારનો માલ બરાબર પાંચ હજારનો માલ નવ હજારમાં રમણને ઉધાર વેચો એટલે સ્ટોક તમારો ઘટશે ને એ કેટલો સ્ટોક તો આપણે જે ઘટાડવાનો એ જ સ્ટોક કેટલો ઘટાડવાનો પાંચ હજાર પણ એ પાંચ હજારનો માલ આપણે વેચ્યો કેટલામાં કેટલામાં વેચ્યો નવ હજારમાં એટલે નવ હજારમાં આપણે વેચેલો છે એટલે નવ હજારનો માલ હતો ને આપણે નફો કેટલો થયો ચાર હજાર બરાબર એટલે આપણે વેચો છીએ પાંચ હજારમાં ઓકે મૂળ કિંમત આપણી કેટલી છે પાંચ હજાર એટલે મૂકી પાંચ અને નફો આપણને મળ્યો છે જે છે હવે આજે નહીં તો કાલે દેવામાં કેમ આપણે પ્લસ કરીએ છીએ કારણ કે આ રકમ એ ઉધારનું દર્શાવે છે વેચાણ એટલે પાંચ હજારનો માલ નવ હજારમાં રમણને ઉધાર વેચો પાંચ હજાર માલ અને નવ હજારમાં વેચ્યો બરાબર એટલે પાંચ હજાર એટલે માલ આપણો સ્ટોક ઘટશે કેટલો સમજાઈ દો ફરી મિત્રો યાદ રાખો આ સ્ટોકની સમજૂતી તમને ફરી કરાવો છે આ સ્ટોક આપણો કેટલો છે અહીંયા આગળ જુઓ સ્ટોક આપણો ચૌદ હજાર છે એમાંથી પાંચ હજારનો સ્ટોક ઘટ્યો એટલે બાકી રહે કેટલા નવ હજાર આપણે વેચાણ કર્યું ને હવે એમાં આપણે ખરેખર પાંચ હજારનો માલ સ્ટોક હતો પણ વેચ્યો કેટલા આમ નવ હજારમાં એટલે આપણને ફાયદો કેટલો થયો ચાર હજારનો એ ચાર હજાર આપણે કયા આગળ રોકીશું આપણે નફો છે એટલે મૂડીમાં કયા આગળ મૂડીમાં એટલે ચાર હજાર આપણે મૂડીમાં કન્વર્ટ કર્યા નવ હજારનું વેચાણ છે અને પાંચ હજારનો માલ છે એટલે આપણો માલ ગયો પાંચ હજારનું વેચાણ નવ હજારનો બરાબર એટલે નફો આપણો ચાર હજાર ચાર હજાર મૂડીમાં આપણે આ રકમ ધંધામાં જ રોકવાના છે એટલા માટે બરાબર તો એ નફો આપણે દર્શાવીશું કારણ કે નફો છે એ ધંધાનું એક પ્રકારનું શું કહેવાય અહીં આગળ મૂડીમાં એને કન્વર્ટ કરવામાં આવે છે કારણ કે કહેલું છે અહીં આગળ લહેણું આગળ છ ત્રણ હજારનો માલ છ હજારમાં રોકડીથી વેચ્યો એની આમનો રોકડ ખાતે ઉધાર છ હજાર તે વેચાણ ખાતે જમા છ હજાર રોકડ વધી અને માલ સ્ટોક ઘટ્યો હવે એની એન્ટ્રી જોઈ લઈએ મિત્રો રોકડ આપણી નવ હજારની હતી વેચાણ આપણું કેટલાનું રોકડ એટલે છ હજારનું એટલે આપણને મળ્યા કેટલા છ હજાર એટલે ટોટલ આપણી રોકડ પંદર હજારની બરાબર સ્ટોક આપણો હતો નવ હજારનો એ મૂળ કિંમત એની કેટલી ત્રણ હજારની નવમાંથી ત્રણ ગયા તો બાકી રહ્યા છ હજાર બરાબર આ બાજુ છ હજાર વધ્યા અહીંયા આગળ છ હજાર રહ્યા હવે વેચાણ નફો બરાબર આપણને છ હજારનો વેચાણ કર્યું હવે માલ હતો કેટલાનો ત્રણ હજારનો બરાબર એટલે આપણને નફો થયો ત્રણ હજાર જુઓ ફરી વ્યવહારમાં જોઈ લો કારણ કે ત્રણ હજારનો માલ છે અને છ હજારમાં રોકડેથી વેચો એટલે આપણે એ જે મળ્યા છે એ સીધા કયા આગળ મૂડી તરીકે આપણે દર્શાવીશું બરાબર આઠ હજાર રાજેશના દેવા પેટે આપણે એ રીતે દર્શાવવાના જે આ બંને વ્યવહારમાં યાદ રાખવું આ વેચાણ નફો છે અને આ પણ વેચાણ નફો છે આમાં પાંચ હજારનો માલ હતો અને નવ હજારમાં વેચ્યો આમાં ત્રણ હજારનો માલ હતો અને છ હજારમાં વેચ્યો એટલે આપણને જે નફો થયો એ બધું કયા આગળ લઈ જવાનું મૂડીમાં કારણ કે એ નફો આપણે અત્યારે ઓછા વેચવાના છે આપણે તો એ નફો અત્યારે મૂકી રાખીશું ને એટલે ધંધામાં પાર્ટનરોની મૂડી તરીકે દર્શાવે એટલા માટે આપણે એને રાખીએ છીએ બરાબર મોસ્ટ ટાઈમ પીછે મિત્રો પોઈન્ટ Yadra, oke, okay. agen. વ્યવહારોની વાત હવે પછીના વિડીયોમાં આપણે કરીશું મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ